हिम्मतनगर ना डॉक्टर नलिनकांत गांधी टाउन हॉल मा तारीख 30/9/2012 ने रविवार थी तारीख 3/10/2012 ने बुधवार एम 4 दिवस सुधी दररोज रात्रे 9 कलाके राज्य कक्षानी त्रिअंकी नाट्य स्पर्धा नो आयोजन करवामां आवेल छे। રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા ગવર્મેન્ટ સર્વન્ટ રિક્રિએશન એન્ડ ચેરિટેબલ ક્લબ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 30/9/2012 થી તારીખ 3/10/2012 દરમિયાન રાજ્યકક્ષાની ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। આ નાટ્ય સ્પર્ધામાં વિભાગીય કક્ષાએ વિજેતા થયેલ સુંદર નાટકો પૈકી તારીખ 30મીને રવિવારે મેહુલ શર્મા દિગ્દર્શિત રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરતનું વાલનો વારસદાર, તારીખ 1/10/2012ને સોમવારે પંકજ પાઠકજી દિગ્દર્શિત મંથન થિયેટર્સ સુરતનું ચાલ લગાવ શરત, 2 ઓક્ટોબરના રોજ ભરત વ્યાસ દિગ્દર્શિત સાગર અકાદમી હિંમતનગરનું નષ્ટ નીડ અને 3 ઓક્ટોબરને બુધવારના રોજ શ્રીમતી સોનલ વૈદ કુલકર્ણી દિગ્દર્શિત મલ્હાર સુરતનું મેકબેથ નાટક રજૂ થનાર છે। નાટ્ય સ્પર્ધા દરમિયાન દરરોજ રાત્રે 9 કલાકે નાટ્ય સ્પર્ધા શરૂ થનાર હોય દર્શક મિત્રોએ નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ પહેલાં મોટી સંખ્યામાં પધારી આપની બેઠક મેળવી લેવા તથા કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા નિવાસી અધિક કલેક્ટર શ્રી એમજે ઠક્કર સાબરકાંઠા હિંમતનગર દ્વારા જણાવવામાં આવ્યું છે। મિત્રો, હિંમતનગરના આંગણે પહેલીવાર રાજ્ય કક્ષાની કોઈ નાટ્ય સ્પર્ધા હોય એની ફાઇનલ યોજાઈ રહી છે। ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીએ દર વર્ષે આ સ્પર્ધા યોજે છે અને સામાન્ય રીતે મોટા શહેરોમાં આની ફાઇનલ થાય છે। રાજ્યની આ સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જૂની નાટ્ય સ્પર્ધા છે અને આ વખતે આપણને એનો લાભ મળ્યો છે। એમાં 4 નાટકો રજૂ થશે। આ 4 નાટકો રિજિયોનલ સ્પર્ધાઓમાં ઇનામી નાટકો તરીકે આવ્યા છે અને હવે અહીંયા રજૂ થવા જઈ રહ્યા છે। મારી આપ સૌને વિનંતી છે કે આ પ્રકારના લાભ બધા શહેરોને મળતો નથી અને વારંવાર મળતો નથી। શહેરની કલા રસિક અને સાંસ્કૃતિક પ્રિય જનતાને મારી વિનંતી અને અનુરોધ છે કે આ કાર્યક્રમનો લાભ લે અને ખરેખર એમેચ્યોર આર્ટિસ્ટો દ્વારા રજૂ થતા નાટકો કેટલા સુંદર, કેટલા પ્રયોગશીલ અને કેટલા એન્ટરટેનિંગ હોય એનો નમૂનો તમને ચોક્કસપણે જોવા મળશે અને આ ઇવેન્ટ આપ લાંબા સમય સુધી યાદ રાખશો એવી મને શ્રદ્ધા છે।